भारतीय आदिवासी पार्टी में संयोजक के रूप में जुड़े छोटू वसावा ने सभी 26 बैठक पर उम्मीदवार उतारने का ऐलान किया है लोकसभा चुनाव के माहौल के बीच छोटू वसावा ने एक पत्रकार परिषद का आयोजन किया छोटू वसावा ने आदिवासी उम्मीदवारों पर आदिवासियों का इस्तेमाल सिर्फ वोट बैंक के लिए करने के आरोप लगाए उन्होंने मनसुख वसावा और चैतन वसावा पर निशाना साधते हुए कहा की वह उन्हें नेता ही नहीं मानते हैं ये लोग मानता था गुजरात में જગ્યા ખાલી જ છે ને અમે ટ્રાયબલ એરિયામાં ઘૂસી ને એ લોકોને અમે માહ કરશું એટલા માટે અમે આ જે આપ પાર્ટી છે અરે આ ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માંગીએ છીએ પણ અમારી હાજરી પણ અહીંયા આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે ના આ જે ઝંડા છે ના નેજા હેઠળ આખા ભારતના જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું ચૂંટણી હોય કે પછી આમ જે હોય અમારા માટે અમે તૈયાર છે લડવા માટે એટલા માટેની આ કોન્ફરન્સ છે અને આ વાત છે બસ એ નક્કી કરશું તમે કેટલા ઉમેદવાર જગ્યા છોડવાના નથી અમે ટ્રાઈબલ એરિયા તો બધો જ લડશું એનો કોઈ સવાલ છે કે અમે નક્કી કરશું હવે નજીકના બધા સાથે પરામર્શ કરી બસ અમારા એજન્ડા ફાઈવ શિડ્યુલ સિક્સ શિડ્યુલ આદિવાસીઓને જે મુશ્કેલી પડી છે અત્યાર સુધી સંવિધાનની વાત થઈ નથી અમારું જે શોષણ થયું છે એ બધા મુદ્દા અમારા છે જ આજે બે ઘુસપેટ કરે જ છે અહીંયા આગળ એ બધા મુદ્દાને લઈને લશું અને મોટું આંદોલન પણ કરશું ચૂંટણી છે એટલા માટે નહીં ચૂંટણી નહીં હશે અને અમારી જે મુશ્કેલીઓ સમસ્યા જે પેદા થઈ છે હું તમ માનું છું ત્યાં સુધી ભારતની જેટલી બી સરકારો થઈ એ કોંગ્રેસની હોય ભાજપની હોય કે આપની હોય તો એ બધી જ જે ચૂંટણીઓ થઈ ને સત્તામાં આવ્યા બધા અમારા માટે મોટા મોટી સમસ્યા છે એ સમસ્યાને દૂર કરવા માટે અમે ભેગા થઈને લડવાનું અમારું સંગઠન છેટલા માટે આવે છે ને એ એ લોકો એમની બદમાસી સામે અમે લડીએ છીએ એટલે એ લોકોને ખબર છે કે આ લોકોને વાત કરવી પડશે ને અમને પકડશે એટલા માટે પૂછપરછ કરવા આવતા હશે બહુ હિંમત કરતા નથી થયું કેમકે અમારું એટલું બધું પેલું સંગઠન હતું ને એટલા માટે હવે તો આખા દેશની અંદર જે પાર્ટી બની છે આદિવાસી જે પાર્ટી બની છે અમારી એ પાર્ટી દ્વારા અમે લડવાની ક્ષમતા ધરાવીએ છીએ અને લડશું અમે